કરીએ તો વડોદરામાં જેટકોની ઓફિસ બહાર ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું, જેનું કારણ ઇલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની પરીક્ષા રદ કર્યાનું સામે આવ્યું છે. વિભાગની ભૂલના લીધે ઉમેદવારો ભોગ બન્યાનો આરોપ લગાવ્યો છે. જેટકોમાં ઇલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની 1224 જગ્યા પર ભરતી કરવા માટે જાહેરાત કરાઈ હતી. જો કે ઝોન કક્ષાના પોલ ટેસ્ટમાં ક્ષતિ થયાનું સામે આવ્યું હતું. તપાસમાં ક્ષતિ સામે આવતા ભરતીને રદ કરવામાં આવી છે. જેટકો દ્વારા આસિસ્ટન્ટ વિદ્યુત સહાયકની જે ભરતી કરવામાં આવેલી એ પ્રક્રિયા આખી રદ કરી દેવામાં આવી છે. અને એટલે રાજ્યભરમાંથી ઉમેદવારો અત્યારે જેટકોની મેઇન ઓફિસ છે વડોદરા ખાતે, ત્યાં પહોંચ્યા છે રજૂઆત કરવા માટે. જે રીતે તમામ પ્રોસેસ પૂર્ણ થઈ તેમ છતાંય આ પ્રક્રિયા રદ કરવામાં આવી છે. પોલ ટેસ્ટ જે લેવામાં આવ્યો એમાં વિભાગની ભૂલ હતી ને એના કારણે વિદ્યાર્થીઓએ ભોગવવાનું આવ્યું, ઉમેદવારોએ ભોગવવાનું આવ્યું. અને એને લઈને ઉમેદવારો અત્યારે જેટકો ઓફિસ ખાતે પહોંચ્યા છે પોતાની રજૂઆત કરવા માટે. શું રજૂઆત કરી રહ્યા છો? કયા પ્રકારે ભરતી છે એટલે રદ થઈ છે? શું કાર્યવાહી થઈ? રજૂઆત કરવા પહોંચ્યા છો? શું રજૂઆત કરવાના? અમે રજૂઆત કરવાની છે કે અમે કઈ ભૂલ નથી કરી, અમે ટાઈમસર અમારી જે પદ્ધતિ થતી હોય એ પ્રમાણે અમે પરીક્ષા આપી છે, લેખિત અમે અમારી રીતે આપી છે, પ્રેક્ટિકલ જે પોલ ટેસ્ટ હોય એ અમારી રીતે આપી છે. એમાં અમે કઈ ખોટું નથી કર્યું. ખોટું કર્યું તો એમાં હતા તે એન્જિનિયર, એમની સામે કર્યું છે અમે. એમને તો ખબર છે ને, ડી હોય એન્જિનિયર હોય અને પોલ ટેસ્ટ અમે કીધો એ પ્રમાણે જ દીધો છે. તો એને 6 મહિના થયા, કદાચ ભૂલ હોય, લાઈવ રેકોર્ડિંગ અત્યારે ચાલુ હતું, કદાચ ભૂલ હોય તો ત્યાં 6 મહિનાની અંદર કહી દેવું જોઈએ ને એમને. અત્યારે પરીક્ષા તો એ આગળ તો એમને પરીક્ષા ન લેવાય. પોલ ટેસ્ટમાં ભૂલ હોય તો આગળ એમને લેખિત લેવાની થતી જ નથી, તો એમને લેખિત કેમ લીધી? લેખિત કેમ લીધી એ સવાલ. શું માનો છો, ઉમેદવારો સાથે ખિલવાડ થઈ રહી છે આ રીતે પરીક્ષા રદ કરી? ખેલવાડી થઈ છે તો અમારું હવે ધૂળ જેવું થઈ ગયા છે. અમે જઈશું કા જે પ્રાઇવેટ નોકરીઓ પણ છોડી દીધી છે, તો તાત્કાલિક અમને નિમણૂક આપે એવી અમારી માંગ છે. તાત્કાલિક નિમણૂક આપે એવી માંગ અત્યારે વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. જે રીતે જેટકો દ્વારા પરીક્ષા રદ કરવામાં આવી, રાજ્યભરના 1500થી વધારે ઉમેદવારો જે યુવાનો નોકરી ઇચ્છતા હતા, જેમણે પોતાની પ્રાઇવેટ નોકરી હતી એ મૂકી દીધી અને હવે પરીક્ષા રદ થતા આ ઉમેદવારો ન્યાય માટે જેટકો ઓફિસ પહોંચ્યા છે, પોતાની રજૂઆત કરી રહ્યા છે. અધિકારીઓએ કરેલી ભૂલ ઉમેદવારો કેમ ભોગવે એવા સવાલો અત્યારે કરી રહ્યા છે. અને આ ઉમેદવારોની એક જ માંગ છે, ભૂલ કરનાર અધિકારીઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરો અને આ જે ઉમેદવારો પસંદગી પામ્યા હતા એમને નોકરી આપવામાં આવે એવી માંગ અત્યારે ઉમેદવારો કરી રહ્યા છે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. તો વડોદરામાં જેટકોની ઓફિસની બહાર ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેનું કારણ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ છે કે અમને તાત્કાલિક ન્યાય મળે અને અમારી ભરતી થાય અને આ 1250 જણાનો જે કાયમી કર્મચારી થતા હતા એના છેલ્લા દિવસે જયારે ઓર્ડર હાથમાં આવ્યા ત્યારે એ ભરતી પ્રક્રિયા રદ કરી. એક ઉમેદવારને એક તકલીફ હતી તો 6-6 મહિના ક્યાં સુધી કઈ ગુફામાં સુઈ ગયો હતો. અને બીજા નંબરે કે પોલ ટેસ્ટમાં તાત્કાલિક ઓન ધ સ્પોટ જે નિર્ણય લેવાય છે એના પછી કોઈ લાગુ પડતો નથી, એ કાયદેસર અમારા લેખિતમાં નિયમ મુજબ છે, તો પણ કેમ આ 6 મહિના સુધી એનો નિયમ સ્વીકાર્યો? અમે ગાંડા છીએ. આ 6 મહિના લેટ કરી છેવટે રદ કરી, પારિવારિક રીતે, સામાજિક રીતે, ઘણું બધું નુકસાન છે. ઘણા બધા માણસો ગરીબ ઘર ના આવે છે, તેને વ્યાજે પૈસા લીધા છે, લોન લીધી છે, જમીન ગીરવે મૂકી છે, તો એને ન્યાય મળવો જ જોઈએ. નહીતર આત્મસી વિલોપન કરશું, કાં તો ધરણા પ્રદર્શન કરશું, કાં તો અન્ન પાણીનો ત્યાગ કરશું, કાં તો રસ્તા રોકો આંદોલન કરશું. હેમંત કુકરિયા. વિભાગની ભૂલના કારણે ઉમેદવારો ભોગ બન્યાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. જેટકોમાં ઇલેક્ટ્રીકલ આસિસ્ટન્ટની 1224 જગ્યા પર ભરતી કરવા માટે જાહેરાત કરવામાં આવી હતી. જો કે ઝોન કક્ષાના પોલમાં ટેસ્ટમાં ક્ષતિ થયાનું સામે આવ્યું હતું. તપાસમાં ક્ષતિ સામે આવતા ભરતીને રદ કરવાનો નિર્ણય કરાયો છે.
વડોદરાના આ દ્રશ્યો આપ ટીવીની સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં જેટકોની ઓફિસની બહાર ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું છે, જેનું કારણ ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષા રદ કર્યાનું સામે આવ્યું છે. વિભાગની ભૂલના કારણે ઉમેદવારો ભોગ બન્યાનો આરોપ લગાવ્યો છે.